જામનગરમાં પોલીસ દ્વારા બેડી વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે હાલ જામનગરથી આલા મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં બેડી વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે. સરકારી જમીન પર દબાણ કરનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, ત્યારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. મામલતદાર દ્વારા કરવામાં આવી હતી ફરિયાદ, ત્યારે રજાકા સાયચા નામના શખ્સે જમીન પછાવી હતી. પોલીસે આરોપીના ઘર પર બુલડોઝર ફેરવ્યું છે. બેડી વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો છે. જામનગરમાં પોલીસ દ્વારા બેડી વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારી જમીન પર દબાણ કરનાર સામે પોલીસે કાર્યવાહી કરી છે. લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તો રજાક સાયચા નામના શખ્સે જમીન પચાવી લીધી હતી. જામનગર શહેરમાં ઘણા સમયથી જે રજાક સાયચા અને આની ફેમિલીના જે બીજા લોકો છે એ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી અને પોતાના મોટા મોટા બંગલા ઊભા કરી રહ્યા હતા. અને આ જે બંગલા છે, આ બંગલામાં જુગાર, દારૂ અને આના ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ ચલાવતા હતા. અને આમ લોકોને રોબ મારવા માટે પણ ઘણા બધા રોડ પર અને બીજી જગ્યાએ સ્ટંટ કરવાના અને ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ, અને જ્યારે પોલીસ આવે ત્યારે પોલીસ ઉપર હમલો અને ઘણા બધા એવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા. અને સરકારી જમીન પર કબજો કરી અને તમે બધા જોયા છે કે એટલા મોટા મોટા બંગલા એ લોકો ઊભો કરી લીધા છે. તો છેલ્લી જે લેન્ડ ગ્રેબિંગની કમિટી હતી, આ કમિટીમાં આ જે પ્રોપર્ટી છે આ ઉપર લેન્ડ ગ્રેબિંગ દાખલ થયો હતો. અને આને કાયદેસર મકાન ખાલી કરવા માટે અને હટાવવા માટે નોટિસ પણ આપ્યો હતો, પણ એ જાતેથી બધું કર્યું નથી. એટલા માટે આજે જે છે આપણે જિલ્લા પ્રશાસન સાથે મળી અને SDM સાહેબ અને મામલતદાર સાહેબ